गुजरात में मास्क न पहेरता लोगों थी हाईकोर्ट नाराज छे। मास्क न पहेरनार ने कोविड सेंटर में कम्युनिटी सर्विस माटे मोकलवा माटे हाईकोर्टे सरकार ने सूचन कर्यु हतु, जो के आवु करवा माटे सरकारे असमर्थता दर्शावी। सरकारना कड़क अमल बाद सरकारे अमल माटे एक अठवाडियानो समय मांग्यो छे। हाईकोर्टे सरकारनु कह्यु हतु के मास्क न पहेरे तेवा लोको पासे सेवा करावामां आवे। हाईकोर्टनु कहेवु छे के अत्यारनो समय अगत्यनो छे, जो पगला नहीं लेवामां आवे तो स्थिति बगड़ी शके छे। जो के एडवोकेट जनरलनु कहेवु छे के पोलिस मास्क मामले कड़क कार्यवाही करी रही छे, हवे राज्यमां स्थिति सुधरी रही छे। मास्क न पहेरे तेने कोविड कम्युनिटी सेंटरमां मूकवा माटे एक माळखुं बनाववुं पड़े, जेना माटे एक अठवाडियाना समयनी जरूर छे। सरकारनी आ मांगणीने हाईकोर्टे मंजूर राखी छे। कोर्टे एवुं पण कह्युं छे के कायदानी कड़क अमलवारी पर जरूरी निर्देशो जाहेर करवामां आवशे, परंतु हाल झड़पी अने असरकारक कामगीरीनी जरूर छे। तो मास्क न पहेरता लोको माटे कम्युनिटी सर्विस करावानुं हाईकोर्टनुं आ सूचन, अने तेना पर हवे राज्य सरकार काम करी रही छे। एक अठवाडियानो समय मांग्यो छे अने एक अठवाडिया बाद सरकार आ अंगेनुं माळखुं कई रीते बने, कई रीते निर्देशो जारी करी शकाय ते विशे वात करशे अने पोतानो जवाब रजू करशे। वधु विगतो साथे संवाददाता आशका जानी फोनलाइन पर छे। आशका, हाईकोर्ट मास्क न पहेरवाने लई खफा होय तेवुं लागी रह्युं छे। राज्य सरकार सामे कह्युं छे के जे लोको मास्क नथी पहेरता तेमने कम्युनिटी सर्विस करवामां आवे, सामे छेड़े राज्य सरकारे एक अठवाડિયાનો સમય માંગ્યો છે। શું વધુ વિગતો? વાત ન કરીએ તો કોરોના મહામારીના જે વધી રહી છે તેને લઈ અને હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરવામાં આવી હતી અને સુઓમોટોના આધારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી। ગત મુદતમાં જ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે જે લોકો માસ્ક નથી પહેરતા તે લોકોને કોવિડ કોમ્યુનિટી સેન્ટરમાં સેવા માટે ઓછામાં ઓછા 8 દિવસ મોકલવામાં આવે અને આ મામલે સરકાર નિર્ણય લઈ અને જવાબ રજૂ કરે। આજે સરકારે જે જવાબ રજૂ કર્યો તેમાં અસમર્થતા દાખવી હતી, જેને લઈ અને કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી। જ્યારે બીજી તરફ એડવોકેટ જનરલ દ્વારા હાઈકોર્ટની નારાજગી વ્યક્ત કરતા તરત જવાબ રજૂ કરવામાં આવ્યો કે જે સ્થિતિ ચાલી રહી છે, જો જે લોકો માસ્ક ન પહેરે તેમને કોવિડ કોમ્યુનિટી સેન્ટરમાં મૂકવા માટે યોગ્ય મિકેનિઝમની જરૂર છે, તેને અમલ મૂકવા માટે પણ સમયની જરૂર છે, જેના માટે એક સપ્તાહના સમયની માંગણી એડવોકેટ જનરલ દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવી હતી। હાઈકોર્ટે આ માંગને સ્વીકારી છે અને ખાસ નિર્દેશ કર્યો છે કે જે જુદા આદેશ છે તેને અમલ અંગે યોગ્ય નિર્ણય લો અને જવાબ આપો। જૂના આદેશ એટલે કે જે કોમ્યુનિટી સેન્ટરમાં મૂકવાની વાત છે, જે વ્યક્તિ માસ્ક નથી પહેરતા તેમને ઓછામાં ઓછા 8 દિવસ કોમ્યુનિટી સેન્ટરમાં સેવા આપે તેવી વ્યવસ્થા ગોઠવવાનો જે જૂનો આદેશ કરવામાં આવ્યો હતો તેને અમલ માટેના નિર્દેશ જાહેર કરો અને નિર્ણય લો તેવો હાઈકોર્ટે આદેશ કર્યો છે। એડવોકેટ જનરલે બીજું એક જે નિવેદન આપ્યું છે કે છેલ્લા 3 દિવસમાં અમદાવાદ શહેરની હોસ્પિટલોમાં ઓક્સિજનની માંગ ઘટી છે, જે જરૂરિયાત પૂરતી દવાઓ અને ઇન્જેક્શન છે તેની પણ માંગ ઘટી છે। એડવોકેટ જનરલે જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં કોરોનાની જે સ્થિતિ છે એમાં સુધારો થઈ રહ્યો છે અને હોસ્પિટલોમાં પથારીઓ ખાલી થઈ રહી છે, એટલે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ સુધરી રહી છે। પોલીસ પણ યોગ્ય અને કડક કામગીરી કરી રહી છે, તેઓ સરકારે જે નિર્દેશ આપ્યા છે તેનો અમલ કરી રહી છે પોલીસ દ્વારા, એટલે ધીરે ધીરે પરિસ્થિતિ સુધરે છે। પરંતુ હાઈકોર્ટે સ્પષ્ટ કીધું છે કે જે જૂના નિર્દેશો છે તેને અમલ માટેની જે એક સપ્તાહનો સમય આપ્યો છે, એક સપ્તાહમાં જે નિર્ણય લો અને જે નીતિ નિયમ ગોઠવવાનો હોય તે લઈ અને યોગ્ય જવાબ કોર્ટમાં રજૂ કરો અને કઈ રીતે માસ્ક ન પહેરનાર સામે લાલ આંખ કરી અને કાયદાકીય કાર્યવાહી કરી તેમને કોવિડ જે કોમ્યુનિટી સેન્ટર છે તેમાં સેવા માટે કઈ રીતે મૂકી શકાય તેનું એક મિકેનિઝમ જે તૈયાર કરવાનું છે તે તૈયાર કરીને કોર્ટ સમક્ષ મૂકો। હજુ આ મામલે સુનાવણી ચાલુ છે, હવે કોર્ટ શું કહે છે જોવાનું રહે છે। જી જી બિલકુલ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો જો પગલાં નહીં લો તો સ્થિતિ વધુ બગડશે। હાઈકોર્ટ નારાજ છે અને રાજ્ય સરકારે એક અઠવાડિયાનો સમય માંગ્યો છે।